બાદ આપનું નમો ગુજરાતના રૂબરૂ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આપણે અગ્રવાલ સાહેબ સાથે વાત કરી રહ્યા હતા બાલ સખા યોજના વિશે. જી સાહેબ, આપ બાલ સખા વિશે કંઈક કહી રહ્યા હતા. જેમ કે મેં પહેલાં વાત કરી કે ચિરંજી યોજનામાં પ્રસૂતિ લેડીને જ હતું કે ભાઈ એને જ ફ્રીમાં કામ થતું હતું. બાલ સખા યોજના દાખલ કરવાથી એવું થયું કે જે ડિલિવરી પછી બાળકો જન્મે એ લોકોને પીડિયાટિશિયન ફ્રીમાં જુએ, એ લોકોનું વેક્સિનેશનકરણ ફ્રીમાં થાય. જે વેક્સિન પ્રાઇવેટમાં ગરીબ લોકો એફોર્ડ નહોતા કરી શકતા એ વેક્સિન બી હવે પ્રાઇવેટમાં એ લોકોને આપવામાં આવે છે. આના લીધે જે બાળકોનો મૃત્યુદર આપણા ગુજરાતમાં આજથી થોડા વર્ષ પહેલાં ઘણું ઊંચું હતું, એ નિયોનટલ મોર્ટાલિટી રેટ ઘણો બધો ઓછો થઈ ગયો છે અને એના લીધે હેલ્ધી બાળકો આપણને મળી રહ્યા છે. અને આનો જે પ્રભાવ છે રિમોટ પ્લેસીસ જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ છે, એ બધા પ્લેસીસમાં બીપીએલ ફેમિલીઝ જેને કહી શકાય, એમાં કેટલો આ યોજનાઓનો પ્રભાવ પડ્યો છે? સ્પેશિયલી જેમ તમે વાત કરી કે ભાઈ આવા જે રિમોટ પ્લેસીસ છે ડાંગ, દાહોદ એ બાજુના વિસ્તારમાં, તો આ એક વર્ગને ખૂબ જ મોટો ફાયદો થયો છે. કેમ કે એ લોકો ડિલિવરીની બાબતમાં ક્યારેય એવું વિચારતા જ નહોતા કે ભાઈ બાળકને બી સારવાર કરાવવી જોઈએ. એ લોકો વિચારતા હતા ડિલિવરી થઈ બાળકને લો અને ઘરે જાઓ. બાળક માટે વેક્સિનેશનનો જેવું એમનો કંઈ વિચાર જ નહોતો. આદિવાસી બેલ્ટમાં એકદમ ડાંગ વિસ્તારમાં આ બાલ સખા યોજનાના લીધે એવા આદિવાસી વિસ્તારોમાં જબરદસ્ત રિસ્પોન્સ થયો છે. ત્યાં અમારા ઘણા બધા ગાયનેકોલોજિસ્ટ મિત્રો છે, પીડિયાટિશિયન મિત્રો છે કે જે લોકોની જોડે મેં લોકો વાત કરી છે. તો ગુજરાત ગવર્મેન્ટે એ લોકોને એડવાન્સમાં એક એક વર્ષના પૈસા આપી દીધા છે હોસ્પિટલોને, કે ભાઈ એ ચેક એ લોકોને એડવાન્સમાં મળી જાય અને એડવાન્સમાં ચેક મળે ને જે રીતે લોકોની સારવાર થતી હોય એ રીતે એમનો ખર્ચ એમાંથી જ જતો રહે. એટલે ડૉક્ટરોને બી કંઈ વિચારવાનું એમાં રહેતું નથી અને દર્દીને 100% ખૂબ જબરદસ્ત ફાયદો થયો છે. એટલે ગુજરાત સરકારે ડોક્ટરો અને દર્દીઓ બંનેને લાભ થાય એ હેતુસર યોજનાઓ કરી છે. ત્રિવેદી સાહેબ, જેમ આપણે બાળકોની અત્યારે વાત કરી રહ્યા છે, બાળકોમાં પણ હવે ઘણી બધી બીમારીઓ જોવા મળે છે. બાળકોમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે ખરી? બાળકોમાં જે કિડની ડિઝીઝ થાય છે એની સારવારને લગતું અત્યાર સુધી એક મેડિસિનનું નેગ્લેક્ટેડ પેજ હતું. બાળકોને કારણ કે ગરીબ મા બાપને ઘરે બાળક બીમાર થાય તો દે વિલ એબન્ડન ઇન પ્રિન્સિપલ કે આમાં અમે કંઈ કરી શકીએ નહીં. એ તમને ઓર બધાને જાણીને આનંદ થશે કે ગુજરાત સરકારની મદદથી અમે ચિલ્ડ્રન્સ કિડની હોસ્પિટલ બાંધી છે 50 બેડની અને ઇટ્સ રેડી ટુ બી કમિશન ઇન નેક્સ્ટ 1 વીક ઓર સો. ઓકે. અને અમારું જે ટ્રાન્સપ્લાન્ટ અમે જે કરીએ છીએ એ બાળકોમાં વી હેવ વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ ઇન ધ વર્લ્ડ. અને અમે અમુક બાળકોના જે નેફ્રોટિક સિન્ડ્રોમ છે જેને વિચ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ કિડની ડિઝીઝ, એમાં પણ અમે સ્ટેમસેલથી ઘણા બધા સારા રિઝલ્ટ લઈ આવ્યા છીએ વિચ ઇઝ ટોટલી ડિફરન્ટ ધેન ધ વર્લ્ડ. Therefore, there is a special attention, focus and consideration for children with kidney disease at IKDRC. એટલે આ બધી બીમારીઓમાં હવે રિડક્શન રેટ આપણે જોઈ શકીએ? એને આપણે જીવતો રાખી શકશું. સી, પહેલાં ચિલ્ડ્રનને કિડની ડિઝીઝ થાય એટલે ગ્રોથ ન થાય. દે ઓલ વર્કિંગ એઝ અ વેરી ઇન્ટેલિજન્ટ સ્મોલ ચિલ્ડ્રન વોકિંગ અરાઉન્ડ. નાવ વી ટ્રાન્સપ્લાન્ટ ધેમ ઇન ટાઈમ. So they will have a normal growth, intellectual growth, they will become a, it's easy to rehabilitate them in the education system, in the social system. સર, આપ જે રીતે વાત કરી રહ્યા છો આ બધી બીમારીઓને લઈને ઈલાજો થઈ રહ્યા છે, ગુજરાતમાં જે મેડિકલ રિસર્ચ થાય છે એ અત્યારે મેડિકલ રિસર્ચ કેટલું જરૂરી છે અને કયા સ્થાન પર છે ગુજરાતમાં? એક આખો વિચાર એક એ હતો કે જો આ 3 લાખ રૂપિયામાંથી આપણે 1 લાખ અને પછી કંઈ જ નહીં એવી જાતની કોઈક વ્યવસ્થા રિસર્ચથી ઊભી કરી શકીએ તો દેન ધીસ વિલ એફેક્ટ આખી દુનિયાના બધા જ ટ્રાન્સપ્લાન્ટ ઉપર અને ભારે પ્રોફાઉન્ડ અસર થાય અને ઇટ વિલ ગો ધીસ કેર વિચ ઇઝ કોમ્પ્લેક્સ, જે મોંઘી છે, ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે, એ સામાન્ય વ્યક્તિને આપણે સહેલાઈથી આપી શકીએ. એટલા માટે અમે છેલ્લા 15 વર્ષથી આ ધ્યેય ઓબ્જેક્ટિવથી અમે કામ કરતા કરતા અમને એવું લાગ્યું
કે અમારે એક સ્ટેમ સેલ લેબોરેટરીની જરૂર હતી, જે અમે સરકારની મદદથી, ચીફ મિનિસ્ટર સાહેબની મદદથી એસ્ટાબ્લિશ કર્યું. એની અંદર અમે છેલ્લા 15 વર્ષથી કામ કર્યું અને એક નવી જ જાતનો સેલ બનાવ્યો, સ્ટેમ સેલમાંથી એ સેલ બનાવ્યો છે. એ સેલ જેને અમે નામ આપ્યું છે કે સુપર સપ્રેસિવ સેલ, એટલે ઘણો પાવરફુલ સેલ બનાવ્યો છે. એ સેલ અમે 100 પેશન્ટમાં વાપરેલો છે ને એ સેલ આપ્યા પછી એક કિડની કોઈ દિવસ રિજેક્ટ થતી નથી, એક કિડનીને આગળ બીજી કોઈ તકલીફ થતી નથી, વધતા કે એને કોઈ સબસિક્વન્ટલી એટલે પાછળથી જે કંઈ ખર્ચ થાય એ ખર્ચ પણ થતો નથી. આવા 100 પેશન્ટ જેને 12 વર્ષથી તે 2 વર્ષ સુધીનો ફોલોઅપ અમારી પાસે છે, એ એક મોટો ટ્રાન્સપ્લાન્ટની રિસર્ચમાં મોટો બ્રેક છે, એને અમે સાયન્ટિફિકલી કહીએ કે મોટો બ્રેક છે. અને એ આખી દુનિયામાં થોડા સમયમાં એ વાત ફેલાઈ જશે. અમે હમણાં જ જર્મનીમાં મિટિંગ થઈ જેમાં આખી દુનિયાના ટ્રાન્સપ્લાન્ટર્સ ભેગા થયેલ, જેમાં અમે આ વાત મૂકી અને આ વાત વેરી વેલ એક્સેપ્ટ થઈ હતી અને અમને એના માટે પહેલું ફર્સ્ટ ઇનામ મળ્યું આખી દુનિયામાં, વી આર ધ ફર્સ્ટ વન ટુ વિન. એટલે મારી દ્રષ્ટિએ જેમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ના હોય એવી જાતનો મને અમારી ખાસ વાત હતી. એટલે એક આ જે મોટો બ્રેક આવ્યો છે એ પણ આ લેબોરેટરીમાં સપોર્ટ, આ થિંગ, ઘણી બધી વસ્તુઓ સાથે મળી, અને જો ગવર્મેન્ટની હેલ્પ ન હોત તો કદાચ અમે ન કરી શકીએ. જી સર, સ્વાસ્થ્ય અંગેની વાતો હજી પણ આગળ ચાલુ રહેશે, પરંતુ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.